નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, નવયુગ ગ્રુપ ઓફ એજ્યુકેશનના ઓનલાઈન ટીચિંગ પ્રોગ્રામમાં હું ફરી વખત આપનું હાર્દિક સ્વાગત કરું છું. આપણે ધોરણ 8 વિષય ગણિતમાં ચેપ્ટર નંબર 2 એકચલ સુરેખ સમીકરણનો અભ્યાસ કરતા હતા. એકચલ સુરેખ સમીકરણમાં આપણે સ્વાધ્યાય 2.1માં સાદા સમીકરણોના ઉકેલ કઈ રીતે મેળવવા એનો અભ્યાસ કર્યો. ત્યારબાદ સ્વાધ્યાય 2.2માં પ્રથમ 3 દાખલાઓનો આપણે અભ્યાસ કર્યો કે જે વ્યવહારુ કોયડાઓને લગતા દાખલાઓ હતા. કોયડો આપેલો હોય એમાંથી આપણે ધારીને સમીકરણ બનાવવાનું અને એ સમીકરણનો ઉકેલ મેળવવાનો હોય એ પ્રકારના દાખલા આપણે જોતા હતા. હવે આપણે સ્વાધ્યાય 2.2માં જ આગળ વધવાનું છે, દાખલા નંબર 4. તો સ્વાધ્યાય 2.2ના દાખલા નંબર 4માં રકમ કંઈક એવી છે કે બે સંખ્યાઓનો સરવાળો 95 થાય છે. ચાલો હું આ રકમ લખું છું, સ્વાધ્યાય 2.2 દાખલા નંબર 4. બે સંખ્યાઓનો સરવાળો 95 છે. એક સંખ્યા બીજી સંખ્યા કરતા પંદર વધારે હોય તો બંને સંખ્યા શોધો. રકમ કંઈક આવી છે કે બે સંખ્યાઓનો સરવાળો 95 છે. એક સંખ્યા બીજી સંખ્યા કરતાં 15 વધારે હોય તો બંને સંખ્યાઓ શોધો. હોય મિત્રો, અહીંયા રકમ આપણે સમજવાનો પ્રયત્ન કરીએ તો એમાં આપ્યું છે કે બે સંખ્યાઓનો સરવાળો 95 છે. માની લ્યો કે એક સંખ્યા આપણે 85 લઈ વત્તા બીજી સંખ્યા આપણે 10 લઈ, તો એ બંનેનો સરવાળો 95 આપેલો છે. એક સંખ્યા 75 લઈ બીજી સંખ્યા આપણે લઈ 20. આવી રીતે બે સંખ્યાઓનો સરવાળો 95 થાય છે. તો આપણે અહીંયા ધારીએ તો ધારો કે એક સંખ્યા x છે, એક સંખ્યા આપણે x છે. હવે રકમ આપણે આગળ વાંચીએ તો એમાં કીધું છે શું કે એક સંખ્યા બીજી સંખ્યા કરતાં 15 વધારે છે. તો હવે આપણે અહીં લખીએ કે એક સંખ્યા બીજી સંખ્યા કરતાં 15 વધારે છે, તેથી બીજી સંખ્યા બરાબર, બીજી સંખ્યા શું થશે તો કે પહેલી સંખ્યા હતી એના કરતાં 15 વધારે, એટલે કે એક્સ પ્લસ 15 થાય. અહીંયા આપણને રકમમાં કીધું છે કે એક સંખ્યા બીજી સંખ્યા કરતાં 15 વધારે છે. તો એક સંખ્યા તો એક્સ હતી તો બીજી સંખ્યા થશે એક્સ પ્લસ 15, કારણ કે 15 વધારે કીધું છે. તો હવે આગળ આપેલું છે કે બંનેનો સરવાળો 95 થાય છે, તો કે બંને સંખ્યાનો સરવાળો 95 થાય છે, એટલે કે એક સંખ્યા પ્લસ બીજી સંખ્યા, તો એક્સ વત્તા એક સંખ્યા, બીજી સંખ્યા શું છે એક્સ પ્લસ 15. મિત્રો અહીંયા ખાસ ધ્યાન રાખજો કે એક વખત એક્સ આવે છે એટલે એનો મતલબ એવો નથી કે બીજી વખત એક્સ લેવાનો નથી. એક સંખ્યા જે હોઈએ અને બીજી સંખ્યા જે હોઈએ બંને લેવાનું છે, એ બંનેનો સરવાળો 95 કીધો છે. હવે આપણે આગળ જોઈએ કે એક્સ પ્લસ એક્સ એટલે કે 2x પ્લસ 15 બરાબર 95. હવે આ સમીકરણનો આપણે ઉકેલ મેળવીએ તો 2x બરાબર
पंचाणु माइनस पंदर अँ शू करू विद्यार्थी मित्रों खबर है तमने बने बाजू से पंदर आप बात करा टू एक्स बराबर पंचाणु में पंदर जाए तो एसी तेथी टू एक्स बराबर एक्स बराबर एसी भाइंगा बे तेथी एक्स बराबर चालीस। चलो एक संख्या अपने अँ चालीस मिली गई है तो बीजी संख्या आप जोईए बीजी संख्या बराबर बीजी संख्या शू थी एक्स प्लस पंदर तो ये आप लखी एक्स प्लस पंदर तेथी एक्स प्लस पंदर एक्स बराबर शू आया चालीस चालीस प्लस पंदर चालीस ने पंदर पंचावन। चलो मित्रों हवे आप आ दाखलो साचो है कि खोटो ये चेक करिए तो दाखलो साचो है कि खोटो चेक करवा माटे आ जे बे संख्या आपने मिली है ए बने आप सरवाळो लईए तो एक संख्या आपने मिली थी चालीस वत्ता बीजी संख्या आपने मिली है पंचावन तो आ बने आप सरवाळो करिए तो पांच पांच ने चार नौ पंचाणु आपने मळे माटे आ दाखलो आपलो साचो छे। फरी एक वक्त विद्यार्थी मित्रों ध्यान आपी दियो रकम में शू कीधु से कि बे संख्या ओनो सरवाळो पंचाणु थाय छे बे संख्या है अलग अलग बे संख्या है सरवाळो अपन पंचाणु आप आग रकम में कीधु कि एक संख्या बीजी संख्या करता पंदर वधारे हो तो एटले कि एक संख्या बीजी संख्या करता पंदर वधारे छे तो हवे आपणे धारी लीधु कि एक संख्या एक्स है तो बीजी संख्या अपने रकम में कीधु कि पंदर वधारे एटले कि एक्स प्लस पंदर थाय ए बने सरवाळो करो सादु रूप आप अपन एक संख्या मिली ए किंमत अपने बीजी संख्या की एक्स चल जगह अपने मूकी मैं अपन बीजी संख्या पण मिली तो नीचे लखी नाखवानुं तेथी एक संख्या चालीस अने बीजी संख्या पंचावन होय। चलो मित्रों त्यार पछी दाखला नंबर पांच जो ए आना करता थोड़ो विचित्र छे। दाखला नंबर पांच में शू आप तो कि गुणोत्तर आपेलो छे। दाखला नंबर पांच में शू आपेलू छे तो कि गुणोत्तर आपेलो छे। गुणोत्तर वाला दाखला होय एमां आपणे धारवानुं आपणने सहेलू पड़शे। शू कीधुं छे कि बे संख्याओनो गुणोत्तर पांच जेम त्रण छे। चलो साव सहेलो दाखलो छे मित्रों दाखला नंबर पांच शू छे तो कि बे संख्याओनो गुणोत्तर पांच जेम त्रण छे। बे संख्याओनो गुणोत्तर आपने अहीं पांच जेम त्रण आपेलो छे अने तेमनो तफावत अठार छे तो बन्ने संख्या शोधो। चलो शू कीधु छे कि बे संख्याओनो गुणोत्तर पांच जेम त्रण छे तो ज्यारे आवा गुणोत्तर वाला दाखला आवे विद्यार्थी मित्रों त्यारे धारवामां जे गुणोत्तर में जे रकम आपेली छे ए ज आपणे अहींया लेवानी छे तो चलो जोईए आपणे तो धारो के एक संख्या पहला पांच है एटले पांच एक्स छे बीजी संख्या त्रण एक्स छे जे गुणोत्तर आपेलो छे एज आपणे अहींया धारी लेवानो छे कि एक संख्या पांच एक्स छे अने बीजी संख्या त्रण एक्स छे। हवे आगळ रकम वाची तो शू कीधुं तेमनो तफावत अठार छे तो बन्ने संख्यानो तफावत अठार छे। विद्यार्थी मित्रों तफावत एटले के शू तो के आ बे संख्यानी बादबाकी आ बे संख्यानी बादबाकी अठार आपेली छे तो आपणे बन्ने संख्यानी बादबाकी लईए तो पांच एक्स माइनस त्रण एक्स बराबर अठार तफावत कीधो एटले के बादबाकी तेथी
5 માંથી 3 જાય તો 2x બરાબર 18 તેથી x બરાબર 18 ના છેદમાં 2 તેથી x બરાબર 9 ચલો અહીંયા આપણો અડધો દાખલો પૂરો થાય છે હજી આપણને જે કીધું છે તે મળ્યું નથી આપણે બંને સંખ્યા શોધવાની કીધી છે તો ચાલો મિત્રો હવે બંને સંખ્યા શોધવા માટે શું કરશું તો કે આયા જે આપણે ધારેલું છે એમાં x ની કિંમત મૂકી દઈએ તો કે એક સંખ્યા બરાબર શું છે તો કે 5x 5 ગુણ્યા 9 45 બીજી સંખ્યા બરાબર 3x બરાબર 3 ગુણ્યા 3 બરાબર સોરી 3 ગુણ્યા 9 બરાબર 27 ચાલો અહીંયા આપણને બંને સંખ્યા મળી ગઈ છે ફરી એક વખત આપણે દાખલો સમજવાની પ્રયત્ન કરીએ શું કીધું છે બે સંખ્યાઓનો ગુણોત્તર 5:3 છે વિદ્યાર્થી મિત્રો જ્યારે આવો ગુણોત્તર આપેલો હોય ત્યારે ધારવામાં આપણે ગુણોત્તરમાં જે સંખ્યા આપેલી છે એ જ લેવાની છે કે ધારો કે એક સંખ્યા 5x અને બીજી સંખ્યા 3x છે ત્યારબાદ કીધું છે કે તેમની વચ્ચેનો તફાવત 18 છે તેમની વચ્ચેનો તફાવત એટલે કે બાદબાકી બંને સંખ્યાઓનો તફાવત 18 છે એટલે કે બંને સંખ્યાની આપણે બાદબાકી કરીએ ત્યારે આપણને જવાબ 18 મળે છે હવે બાદબાકી કરીએ કે 5x માંથી 3x જાય તો 2x ત્યારબાદ સાદુરૂપ આપીએ એટલે આપણને x ની કિંમત મળે છે હવે આ x ની કિંમત આપણે એક પહેલી સંખ્યા અને બીજી બંને સંખ્યામાં મૂકીએ એટલે આપણને બે અલગ અલગ સંખ્યા મળે છે 45 અને 27 તો મિત્રો હવે 45 અને 27 નો આપણે તફાવત લઈએ તો કે 45 માઇનસ 27 ચાલો તો બાદબાકી કરીએ તો અહીંયા આપણે 10 કો લેવો પડે 15 અહીંયા થશે 3 ચાલો 15 માંથી 7 જાય તો 8 3 માંથી 2 જાય તો 1 એટલે કે આપણને અહીંયા બાદબાકી 18 મળે છે એટલે કે આપણે કીધું હતું કે તફાવત 18 છે તો તે તફાવત આપણને અહીંયા 18 મળે છે માટે આપણો આ દાખલો કેવો છે સાચો છે તો નીચે તેથી કરી લખી નાખવાનું તેથી તે સંખ્યા 45 અને 18 હોય ચાલો મિત્રો ફરી વખત જે એક વખત દાખલામાં ધ્યાન આપી દો બે સંખ્યાઓનો ગુણોત્તર 5:3 કીધો છે 5:3 કીધો છે ગુણોત્તર એટલે કે 5 અને 3x 5x અને 3x જે આપણે ધારી લેવાના છે જે ગુણોત્તર આપેલો છે એ ધારવાનો છે તફાવત કીધો એટલે એ બંને જે ધારેલું છે એ બંનેની બાદબાકી કરવાની સાદુરૂપ આપવાનું ત્યારબાદ અહીંયા x ની કિંમત મળી ગયા બાદ વિદ્યાર્થી મિત્રો ખાસ ધ્યાન રાખજો કે x ની કિંમત મળી જવાથી દાખલો પૂરો થઈ જતો નથી એ x ની કિંમત બંને સંખ્યાઓમાં મૂકીને બંને સંખ્યા શોધવાની છે બંને સંખ્યા મળી ગયા બાદ જ તમારો દાખલો અહીં પૂરો થાય છે હવે ત્યારબાદ મિત્રો આપણે જોઈએ દાખલા નંબર 6 તો મિત્રો દાખલા નંબર 6 આના કરતા અલગ છે ચાલો મિત્રો અહીં આપણે દાખલા નંબર 6 જોવાનું છે દાખલા નંબર 6 માં શું છે તો કે ત્રણ ક્રમિક સંખ્યાઓનો સરવાળો 51 છે તો ત્રણેય સંખ્યા શોધો ચાલો મિત્રો ત્રણ ક્રમિક સંખ્યાઓનો સરવાળો 51 છે ત્રણ ક્રમિક સંખ્યાઓનો સરવાળો 51 હવે ક્રમિક સંખ્યા એટલે શું તો કે ક્રમમાં આવતી હોય એવી 1 2 3 4 5 6 3 4 5 એટલે કે આ બધી સંખ્યાઓ ક્રમમાં આવે છે એક પછી તરત બીજી સંખ્યા આવે છે એવી ત્રણ સંખ્યાઓનો સરવાળો 51 આપેલો છે તો આપણે અહીંયા ધારીએ વિદ્યાર્થી મિત્રો કે ધારો કે પહેલી સંખ્યા x છે ચાલો મિત્રો આ પહેલી સંખ્યા આપણે આને x કીધો હવે 2 એટલે તો કે 1 + 1 થાય
तो 1 प्लस 1 એટલે કે 1 બરાબર તો શું છે અહીંયા x છે તો અહીંયા 1 બરાબર આપણે એક વખત x મૂકીએ તો x plus a થાય આવું ચલો a હું અહીંયા લખું છું એટલે કે x plus a હવે 3 બરાબર શું થશે તો કે 2 plus 1 હવે 2 plus 1 2 બરાબર શું છે x plus 1 તો અહીં આપણે લખીએ x plus 1 અને plus 1 એટલે 1 plus 1 એટલે x plus 2 આપણે અહીંયા 1 2 અને 3 ત્રણ સંખ્યાઓ આપણને મળી ગઈ છે પહેલી સંખ્યા x લઈ તો બીજી સંખ્યામાં plus 1 ઉમેરી એટલે એના પછીની સંખ્યા મળશે અને પહેલી સંખ્યામાં 2 ઉમેરી એટલે એના ત્યાર પછીની સંખ્યા મળશે જ્યારે વિદ્યાર્થી મિત્રો આવી ત્રણ ક્રમિક સંખ્યાઓ કીધી હોય ત્યારે હંમેશા યાદ રાખવાનું કે પહેલી સંખ્યા આપણે x લીધી હોય તો એના પછીની એટલે કે બીજી સંખ્યા હંમેશા x plus 1 થાય અને ત્રીજી સંખ્યા હંમેશા x plus 2 જ થાય ક્યારે તો કે જ્યારે ક્રમિક સંખ્યા કીધું હોય ત્યારે જ્યારે ત્રણ ક્રમિક સંખ્યા કીધું હોય ત્યારે એક સંખ્યા x હોય તો બીજી સંખ્યા એમાં પ્લસ 1 ઉમેરીએ ત્યારે મળે અને ત્રીજી સંખ્યામાં પ્લસ 2 ઉમેરીએ ત્યારે મળે ચાલો અહીં આપણે ઉદાહરણ સ્વરૂપે લઈએ તો અહીંયા ત્રણ સંખ્યા 1 2 અને 3 છે તો હવે 1 ને આપણે x કહી દીધું તો 2 આપણને ક્યારે મળે તો કે 1 માં 1 ઉમેરીએ એટલે કે x માં 1 ઉમેરીએ ત્યારે આપણને 2 મળશે 3 ક્યારે મળશે તો કે 1 માં આપણે 2 ઉમેરીએ ત્યારે આપણને 3 મળે છે તો હવે એનો સરવાળો આપણને 51 આપેલો છે તો ચાલો મિત્રો હવે આપણે અહીંયા બીજી સંખ્યા અને ત્રીજી સંખ્યા લખી લઈએ પહેલા તો બીજી સંખ્યા શું થશે બીજી સંખ્યા x plus 1 થાય અને ત્રીજી સંખ્યા x plus 2 થાય ચાલો હવે શું કીધું છે કે સંખ્યાઓનો સરવાળો 51 છે એટલે કે ત્રણેય સંખ્યાઓનો સરવાળો 51 થાય છે આ ત્રણે ત્રણ સંખ્યાઓનો સરવાળો 51 થાય છે એટલે પહેલી સંખ્યા x વત્તા બીજી સંખ્યા x plus 1 વત્તા ત્રીજી સંખ્યા x plus 2 એના બરાબર 51 ચાલો હવે અહીંયા જોઈએ તો 1 2 અને 3 3 વખત x છે એટલે કે 3x વત્તા 2 plus 1 એટલે 3 એના બરાબર 51 હવે આ સમીકરણ આપણે ઉકેલીએ તો 3x બરાબર 51 ઓછા 3 તેથી 3x બરાબર 48 તેથી x બરાબર 48 ના છેદમાં 3 તેથી x બરાબર 16 ચાલો મિત્રો અહીંયા આપણને પહેલી સંખ્યા જે આપણે x થઈ હતી એ આપણને મળી ગઈ 16 હવે બીજી સંખ્યા બીજી સંખ્યા શું થશે તો કે x plus 1 x બરાબર 16 plus 1 એના બરાબર 17 ત્રીજી સંખ્યા x plus 2 એટલે કે 16 plus 2 એના બરાબર 18 તો અહીંયા આપણે ત્રણ ત્રણ સંખ્યા 16 17 અને 18 મળી ગઈ છે હવે આ જ દાખલો વિદ્યાર્થી મિત્રો બીજી રીતે પણ આપણે કરી શકીએ છીએ તો બીજી રીતે અહીંયા હું બાજુમાં દાખલો ગણું છું ચાલો ફરી પાછી આપણે ક્રમિક સંખ્યાઓની વાત કરવાની છે ચાલો તો ક્રમિક સંખ્યાઓ 1 2 અને 3 આપણે લઈએ હવે એમાં આ વચ્ચેવાળી જે સંખ્યા છે એને આપણે x કહીએ તો ઉપરની સંખ્યા જોતી હોય તો શું કરવું પડે એમાંથી 1 બાદ કરવો પડે અને નીચેની સંખ્યા જોતી હોય તો એમાં 1 ઉમેરવો પડે ખાસ ધ્યાન રાખજો વિદ્યાર્થી મિત્રો કે એક સંખ્યા આપણે x લઈએ તો ઉપરની સંખ્યા જોતી હોય તો x ઓછા 1 કરવા પડે અને નીચેની સંખ્યા જોતી હોય તો x પ્લસ 1 કરવો પડે તો આપણે દાખલો આ રીતે આપણે ગણી કે ધારો કે એક સંખ્યા x છે
બીજી સંખ્યા x માઈનસ 1 અને ત્રીજી સંખ્યા x પ્લસ 1 થાય. ફરી પાછું વિદ્યાર્થી મિત્રો અહીંયા ધ્યાન આપો, 1 2 અને 3 આ ત્રણે ત્રણ ક્રમિક સંખ્યાઓ આપણે લીધી છે, એમાંથી આપણે એક સંખ્યાને x કહી દઈએ. તો હવે ઉપર જો ઉપર સંખ્યા જોતી હોય તો એમાંથી આપણે એટલે કે 2 માંથી 1 બાદ કરવો પડે. 2 બરાબર તો આપણે x લીધું હોય એટલે x માઈનસ 1, અને 3 જોતા હોય તો 2 પ્લસ 1 કરવું પડે, 2 બરાબર તો x છે એટલે કે x પ્લસ 1. તો આ પણ આપણને ત્રણ ક્રમિક સંખ્યાઓ જ મળે છે. પણ હવે આપણે જોઈએ આ સમીકરણ ઉકેલીએ તો સંખ્યાઓનો સરવાળો 51 આપેલો છે, ત્રણેય સંખ્યાઓનો સરવાળો 51 છે. હવે અહીંયા ત્રણે ત્રણ સંખ્યાઓ આપણે લઈએ તો પહેલી સંખ્યા x, ત્યાર પછી x ઓછા 1 અને ત્યારબાદ x પ્લસ 1 બરાબર 51. હવે અહીંયા જો 1 2 અને 3 વખત x છે તો 3x, અહીંયા માઇનસ 1 અને પ્લસ 1 0 થઈ જશે, એના બરાબર 3x બરાબર 51. તેથી x બરાબર 51ના છેદમાં 3, તેથી x બરાબર 17. ચાલો એક સંખ્યા મળી આપણે, બીજી સંખ્યા x ઓછા 1, 17 ઓછા 1 એટલે 16, અને ત્રીજી સંખ્યા x પ્લસ 1, 17 પ્લસ 1 બરાબર 18. તો પણ જવાબ આપણને 16, 17 અને 18 સરખો જ મળે છે. તેથી તે ત્રણેય સંખ્યાઓ 16, 17 અને 18 હોય. આ ત્રણે ત્રણનો આપણે સરવાળો કરીએ મિત્રો એટલે આપણને 51 મળી જાય છે. તો કરીએ, ચાલો 16 પ્લસ 17 પ્લસ 18, 7 ને 8 15, 15 ને 6 21નો એકડો, વધા પડી 2, 1 2 3, 3 ને 2 5, 51 થઈ જાય છે. બંને રીતે મિત્રો દાખલો થઈ શકે છે, તમને જે રીતે યોગ્ય લાગે એ રીતે તમે દાખલો ગણી શકો છો. ક્રમમાં લઈ લ્યો, 1 ને x કહી દો, એમાં પ્લસ 1 કરી દો, પ્લસ 2 કરી દો તો પણ ત્રણ ક્રમિક સંખ્યા તમને લોકોને મળશે, અને એક વખત 1 માઇનસ કરી દો અને એક વખત x પ્લસ કરી દો તો પણ આપણને ત્રણ ક્રમિક સંખ્યાઓ મળે છે. હવે પછીના દાખલા આપણે આગળના વિડીયોમાં જોશું. નમસ્તે, જય ગુરુદેવ.